નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો, આજના 5 મિનિટના સેશનમાં હું તમારો 1 માર્ક્સ પાકો કરાવીને રહીશ. ઓકે, 1 માર્ક્સની 101% ગેરંટી. ઓકે, તો આજે આપણે ગુજરાતીનો એક સુંદર મજાનો 5 મિનિટનો ટોપિક જોવાનો છે, જેનું નામ છે મિત્રો નિપાત. ઓકે, તમે આવનારી તો કોઈ પણ એક્ઝામ જોઈ લેજો, ક્લાસ 3ની. એમાં ગુજરાતી ગ્રામર જે એક્ઝામમાં હશે એની અંદર નિપાતનો એક ક્વેશ્ચન પૂછાય જ છે. અને હું જે તમને એક સેન્ટેન્સ શીખવાડું એ સેન્ટેન્સ તમે યાદ રાખશો તો તમને 100% 1 માર્ક્સ તમારો પાકો થઈ જશે, એની હું તમને ગેરંટી આપું છું. તો મિત્રો, પહેલાં તો નિપાત એટલે શું? તો નિપાત એટલે અવ્યય, કે વાક્યમાં હોવાથી કે ન હોવાથી વાક્યની અંદર કોઈ જ ફેરફાર ન પડે, એને શું કહેવાય છે મિત્રો? નિપાત કહેવામાં આવે છે. એટલે કે વાક્ય આપેલું હોય એમાં એ શબ્દ હોવાથી કે ન હોવાથી કોઈ જ ફેરફાર ન પડતો હોય એને નિપાત કહેવામાં આવે છે. હવે મિત્રો, તમારે આ ચેપ્ટર કરવું હોય તો તમારે જે બ્લુ લાઇનમાં, બ્લુ પટ્ટીમાં એક વાક્ય દેખાય છે, એ વાક્ય તમે યાદ રાખશો તો તમને 1 માર્ક્સ પાકો થઈ જશે, એની મારી ગેરંટી. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ એક જ વાક્ય મિત્રો. જઈને તો પણ કેવળ ફક્ત માત્ર શુદ્ધાજી, સાવ તદ્દન છે. આ એક વાક્ય યાદ રાખો, 1 માર્ક્સ લઈ જાઓ. ઓકે મિત્રો, જઈને તો પણ કેવળ ફક્ત માત્ર શુદ્ધાજી, સાવ તદ્દન છે. મિત્રો, આ એક જ વાક્યને તમારું નિપાતનું ચેપ્ટર પૂરું થઈ જાય છે. હવે આપણે આગળ જોઈએ તો એક્ઝામમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો, નિપાતના મુખ્ય 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર? 4 પ્રકાર. ઓકે, 1 ભારવાચક નિપાત, 2 સીમાવાચક નિપાત, 3 વિનયવાચક નિપાત અને 4 પ્રકીર્ણરૂપ નિપાત. ઓકે મિત્રો, તો આ 4 પ્રકાર પડે છે મિત્રો. અને મિત્રો, મેં તમને કીધું તમારે એક જ વાક્ય યાદ રાખવાનું. આ જે નીચે તમને વાક્ય દેખાય છે બ્લુ લાઇનમાં, કે જઈને તો પણ કેવળ ફક્ત માત્ર શુદ્ધાજી, એટલે સાવ તદ્દન છે, તેને શું કહેવામાં આવે છે? નિપાતનું આ વાક્ય છે. આ શોર્ટકટ છે મિત્રો. હવે તમારે શું કરવાનું છે? આ એક વાક્ય આપેલું છે મિત્રો, આ વાક્યમાં તમારે ભાગ પાડી દેવાના છે કે અમુક નિપાતને ભારવાચક નિપાત કહેવાય છે, અમુક નિપાતને સીમાવાચક નિપાત કહેવાય છે, અમુક નિપાતને વિનયવાચક નિપાત કહેવાય છે અને અમુક નિપાતને પ્રકીર્ણરૂપ નિપાત કહેવાય છે. આ એક મેન તો એક જ વાક્ય છે. હવે તમારે ભાગ પાડવાના કે ભારવાચક નિપાત કોને કહેવાય, તો કયા કયા છે? કે ભાર આપવા માટે વપરાતા નિપાતને શું કહેવાય? ભારવાચક. કયા કયા છે મિત્રો? જઈને તો પણ, શુદ્ધા. સીમાવાચકમાં કયા કયા છે મિત્રો? કેવળ, ફક્ત, માત્ર, સાવ તદ્દન છે. વિનયવાચકમાં એક જ છે મિત્રો, જી. અને પ્રકીર્ણમાં કેટલા છે મિત્રો? આ યાદ રાખવું પડશે તમારે, એમ કે, કેમ કે, તો ખરું ને. તો મિત્રો, આટલો ચાર્ટ તમે યાદ રાખશો ને મિત્રો, તમારે એક્ઝામ આવતીકાલે હોય તો આગલા દિવસે આટલું જોઈને જશો તો આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સ તમારો પાક્કો થઈ જશે. ઓકે, હવે મિત્રો જોઈએ એક્ઝામમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે. તો ચલો મિત્રો, ચકડો જકાત નાકે જ ઊભો છે. ચલો, આપણું આ વાક્ય તમને નીચે દેખાય છે, એમાંથી કયો શબ્દ દેખાય છે બોલો જલ્દી મિત્રો, ફાસ્ટ, કયો શબ્દ દેખાય છે જલ્દી? ઓકે, તો મિત્રો જુઓ કયો દેખાય છે? જ દેખાય છે. કયો દેખાય છે આપણા વાક્યનો? જ. તો નિપાત કયો છે મિત્રો? જ. ભારવાચક નિપાત કહેવાય મિત્રો. પેલો ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. આમાં કયો શબ્દ દેખાય છે મિત્રો? કેવળ. જુઓ કેવળ શબ્દ દેખાય છે, તો આ નિપાત છે. પછી મીરાએ પ્રભુજી માટે પદો લખ્યા, જી વિનયવાચક નિપાત છે. આ સીમાવાચક નિપાત છે. ઓકે, સાવ નાની વાતમાં ઉગ્ર ચર્ચા ચાલે મિત્રો, વાક્યમાં નિપાત કયો છે મિત્રો? સાવ. અમે પરીક્ષા આપવા જવાના છીએ, ય કયો નિપાત છે? ભારવાચક નિપાત છે. તો મિત્રો, ઇન શોર્ટ તમારે એક જ વાક્ય યાદ રાખવાનું છે. આટલો ફોર્મો યાદ રાખશો તમે મિત્રો તો
ટેસ્ટ થી તમારે એક માર્ક્સ આવી જશે. ઓકે મિત્રો, ઇન શોર્ટ તમે આટલું યાદ રાખજો, નિપાતના ચાર પ્રકાર, એક મેન વાક્ય, જઈને તો પણ કેવળ ફક્ત માત્ર શુદ્ધાજી સાવ તદ્દન છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું યાદ રાખશો તમે તો 100% તમારે એક માર્ક્સ પાક્કા. તો મિત્રો, આ હતું 5 મિનિટનું સેશન. 5 મિનિટના સેશનમાં મેં તમને એક માર્ક્સ પાક્કો કરાવી આપ્યો. હવે તમારે શું કરવાનું છે મિત્રો, ખાલી આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ઓકે, તો એ લોકોને પણ એક માર્ક્સ પાક્કો થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે નેક્સ્ટ ટાઈમ મળીશું આવી બીજી શોર્ટકટો સાથે. તો રજા આપજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.